નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જાવીદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ગીર સોમનાથના વાતાવરણમાં પલટો, અચાનક કમોસમી વરસાદથી વેરાવળના કાજલી યાર્ડમાં 50 લાખનું અનાજ પલળ્યું તો કોડીનાર, ઉના, ગીર ગઢડા અને તલાડાના ખેડૂતોને પણ લાખોનું નુકસાન થયું છે. સોમનાથ મંદિરના પટાંગણમાં વહેલી સવારે અચાનક કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થતાં યાત્રિકો ચિંતામાં મુકાયા હતા અને જોતજોતામાં અચાનક સોમનાથ મહાદેવની આરતીના સમયે સોમનાથના પટાંગણ પાણીના ખાબોજિયા ભરાતા અને વાતાવરણ પણ એકદમ ઠંડુગાર બનતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવે આ દ્રશ્યો જુઓ. ગીર સોમનાથ જિલ્લાના કાજલી માર્કેટિંગ યાર્ડના ખેડૂતો અને વેપારીઓ માટે આજની સવાર મુશ્કેલીનો સૂર્યોદય લઈને આવ્યો. વહેલી સવારે 7 કલાકે એકાએક કમોસમી વરસાદ ખાબકતા ઘઉં ધાણાનો મોટો જથ્થો પલળી જતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કાજલી યાર્ડમાં આશરે 50 લાખની કિંમતનું અનાજ પાણીમાં પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. કાજલી માર્કેટિંગ યાર્ડમાં વેચાણમાં આવેલું 50 લાખની કિંમતનું અનાજ પલળી ગયું હતું, પરંતુ આ તો માત્ર કાજલી માર્કેટિંગ યાર્ડના જ દ્રશ્યો છે. જિલ્લાભરના ખેડૂતોના ખેતરમાં લણવા માટે તૈયાર થયેલા ઘઉં, બાજરી, તુવેર અને ધાણા તેમજ ચણાના પાકને જોરદાર નુકસાન પહોંચ્યું છે તો ખેડૂતોને રાતોરાત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેમાંથી લગભગ 80-100 ગુણ ધાણા મારા આવેલા હતા તો એમાં મોઇસ્ચર વધારે હોય એની હિસાબે અમે એને મોઇસ્ચર સુકાવવા માટે તડકામાં રાખ્યા. અહીંયા RCCની સગવડ છે એટલે કોઈ ઉપાધિ નથી, પણ જોઈએ તો કાલે આજે સવારે મને કાશીમભાઈનો ફોન આવ્યો યાર્ડમાંથી કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે લોકો નાઇટ ડ્રેસ પહેરીને જ અહીંયા આવી ગયા સવારના લગભગ 7:30 વાગ્યાના. ભાઈ માલમાં પાણી જેટલું હતું એટલું બધું કાઢ્યું. અત્યારે માલ ટોટલી ધાણામાં, ધાણા ખાતર રાખા થઈ ગયા. ભાઈ માલને ધાણાને હવે કઈ રીતે કોરામાં નાખવા, કઈ રીતે સૂકવા, કઈ રીતે મોઇસ્ચર કાઢવી એનો વિચાર કરીએ છીએ. મારે અંદાજે 80-100 ગુણ ધાણા હતા. વેપારીઓ અને ખેડૂતોની વાત કરીએ, વેપારીઓનો માલ પણ ઘણા ખરાનો બારોબાર પડેલો હતો. ખેડૂત લોકોનો માલ પણ હરાજીમાં આવેલો હતો. એ લોકોને બી માલને અત્યારે નુકસાન થયેલું છે ઘણું બધું. હા ભાઈ, 6:30 વાગે સવારના વરસાદ આવ્યો અને ખેડૂતોને અને વેપારીઓનો માલ પણ ઘણો બધો પલળી ગયો છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. કારણ કે અમારે અહીંયા સુત્રાપાડા તાલુકાની અંદર જે વરસાદ બહુ મોટો થયો છે અને એ જ આપણા બધી ખેડૂતોનો માલ ઢીગલા પીડ્યા હતા અને એ ઢીગલા બધી 6:30 વાગે આવ્યો એટલે કોઈ પોસી વેરા નહીં એટલે બધીનો માલ પલળી ગયો છે. અત્યારે યાર્ડની અંદર પણ આપણને જોઈએ તો હરાજી પણ એને હિસાબે બધી બંધ કરી દીધી છે એમ. અને ખેડૂતો અત્યારે બહુ મુશ્કેલીમાં છે. કાકા તમારે કેટલું નુકસાન? મારે નુકસાન ખેતરની અંદર ઘઉંનો ઢગલો પડ્યો હતો અને એ ઢગલો સવારના પોસી ન વરતા એ ઢગલો પછી ત્યાં ગયા, ત્યાં એ ઢગલો પલળીને પલળી ગયો છે ખેતરમાં. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.